સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ત્રીજું ચેપ્ટર, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે સાદો ભૂતકાળ. ભૂતકાળ એટલે શું? કે જે ક્રિયાઓ અગાઉ બની ગઈ છે ભૂતકાળમાં, એના માટે ભૂતકાળ વપરાય છે. તો સાદો વર્તમાન કાળ, એમાં ટુ બી એક વચન શું આવશે? એમ અને ઇઝ. એમનો મતલબ થાય છું, ઇઝનો મતલબ થાય છે, બરાબર. અને સાદા ભૂતકાળમાં ટુ બીનું કયું રૂપ આવે? એક વચન વોઝ. વોઝનું ગુજરાતી થશે હતો, હતી, હતું, બરાબર. બહુવચન, સાદા વર્તમાન કાળ બહુવચન ટુ બીનું રૂપ આવે આર. અને સાદો ભૂતકાળ ટુ બીનું રૂપ આવે વેર, એટલે હતા. ટૂંકમાં એક વચન વર્તમાન કાળ હોય તો એમ ઇઝ, એક વર્તમાન કાળ બહુવચન હોય તો આર. પછી સાદા ભૂતકાળમાં એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વેર. હવે જોઈએ ટુ હેવ એક વચન. સાદા વર્તમાન કાળમાં હેવ અને હેઝ એનું ગુજરાતી થશે ની પાસે છે. સાદા ભૂતકાળ એમાં આવશે ટુ હેવમાં હેડ, એટલે ની પાસે હતું. ભૂતકાળ હોય તો હેડનો ઉપયોગ કરવાનો, વર્તમાન કાળ હોય તો હેવ અને હેઝનો ઉપયોગ કરવાનો. ટુ બીના રૂપો એ વ્યક્તિનું અસ્તિત્વ બતાવે છે, જ્યારે હેવ અને હેઝ તમારી પાસે કોઈ વસ્તુ છે એ બતાવે છે. બહુવચનમાં હેવ જ રહે અને અહીંયા પણ હેડ જ રહેશે, બરાબર. પછી ટુ ડુ એક વચન અને બહુવચન. ટુ ડુનો ઉપયોગ થશે પ્રશ્ન બનાવવા માટે. સાદો વર્તમાન કાળ એક વચન હોય તો ડઝ અને બહુવચન હોય તો ડુ. એવી જ રીતે સાદા ભૂતકાળમાં શું આવે? ડીડ અને ડીડ, બંનેમાં એક વચન, બહુવચન બંનેમાં ડીડ આવે. આટલી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. ટુ બી એક વચન તો એમ અને ઇઝ, અને ટુ બી એક વચન સાદો ભૂતકાળ વોઝ, બહુવચન આર અને ભૂતકાળ બહુવચન વેર. સાદો ભૂતકાળ ટુ હેવ એક વચન હેવ અથવા હેઝ, બહુવચન હેવજ. સાદો ભૂતકાળ હેડ અને અહીંયા બહુવચન પણ હેડ જ. એક વચન હોય કે બહુવચન હોય હેડ જ રહે. ટુ ડુ સાદો વર્તમાન કાળ એક વચન ડઝ અને બહુવચન ડુ. સાદો ભૂતકાળ ડીડ અને ડીડ. હવે જોઈએ નિયમિત ક્રિયાપદો. હવે આપણે નિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપો શીખીશું. આ આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં શીખી ગયા છે ભૂતકાળ, કે ક્રિયાપદના મૂળરૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોની નિયમિત ક્રિયાપદો કહેવાય. હવે ભૂતકાળના નિયમિત ક્રિયાપદો એટલે કેવા? કે જે ક્રિયાપદની પાછળ આપણે ડી કે ઈડી પ્રત્યે મૂકીએ છીએ અને ભૂતકાળ બની જાય છે, તો એને કહેવાય નિયમિત ક્રિયાપદો. કેમ નિયમિત ક્રિયાપદો? કારણ કે આપણને ખબર છે કે એની પાછળ ડી અથવા ઈડી આવે જ છે, બરાબર. કોઈપણ કાળને એક કાળમાંથી બીજા કાળમાં ફેરવવા માટે એના ક્રિયાપદના રૂપો આવડવા જોઈએ. જો તમને આ ભૂતકાળના ક્રિયાપદના રૂપો ના આવડે તો તમને ભૂતકાળ પણ આવડે નહીં. તો આ તમારે બધા મોઢે કરવાના. પછી ક્રિયાપદોને, આ નિયમિત ક્રિયાપદ તો આપણને ખબર છે કે એને ડી કે ઈડી જોડવાથી એનું ભૂતકાળનું રૂપ બને છે, પણ અમુક એવા ક્રિયાપદો છે કે જેની સ્પેલિંગ બદલાઈ જાય છે. પણ જો ક્રિયાપદને અંતે વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરી ઈડી પ્રત્યે લાગે છે. ભૂતકાળમાં કોઈપણ ક્રિયાપદ, તમને કોઈપણ ક્રિયાપદ આપ્યું છે અને એનું ભૂતકાળનું રૂપ બનાવવું છે, તો જો એના છેલ્લે વાય હોય ને વાયની આગળ શું હોય? વ્યંજન હોય. એ જુઓ, વાય આપ્યો છે ને વાયની આગળ આર છે. આર એ શું છે? વ્યંજન છે. તો એનું ભૂતકાળનું રૂપ બનાવતી વખતે વાયને કાઢીને શું લખવાનું? આઈ ઈ ડી. પછી ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યે લાગે. હવે એક પ્રકારનું ક્રિયાપદ એવું છે કે છેલ્લે શું હોય? વ્યંજન હોય ને વ્યંજનની આગળ શું હોય? સ્વર હોય. તો છેલ્લું જે વ્યંજન છે એને બે વાર લખીને એની પાછળ ઈડી લગાવવું પડે. જો અહીં સ્ટોપ આપ્યું છે, એમાં પી એ વ્યંજન છે, જ્યારે ઓ એ સ્વર છે, એટલે ડબલ પી કરીને ઈડી લખ્યું છે. ડ્રોપમાં પણ એવું છે, છેલ્લે પી એ વ્યંજન છે અને ઓ એ સ્વર છે, તો ડબલ પી કરીને ઈડી. બેગ, એમાં પણ જી વ્યંજન છે અને ઈ સ્વર છે. ડ્રેગ, જી વ્યંજન છે, એ સ્વર છે. બેટ, ટી વ્યંજન છે, એ સ્વર છે. તો આ જ્યારે પણ આ પ્રકારના રૂપો હોય ત્યારે છેલ્લા વ્યંજનને બે વાર લખીને ઈડી લખવાનું. હવે આવશે ક્રિયા, અનિયમિત ક્રિયાપદો ભૂતકાળના, કે જેમાં એની આખી સ્પેલિંગ જ બદલાઈ જાય છે. ધારો કે જુઓ, ગો તો વેન, સે સેડ, આવી રીતે બધાની સ્પેલિંગ બદલાઈ જાય છે, એટલે એને કહેવાય અનિયમિત ક્રિયાપદ. નિયમિત કયા? કે જેમાં ડી કે ઈડી લાગે. અને અનિયમિત કયા? કે જેમાં આખી સ્પેલિંગ જ બદલાઈ જાય, જે તમારે મોઢે કરવી પડે. આ બધા ભૂતકાળના રૂપો તમારે કમ્પલસરી મોઢે કરવાના છે. હવે આગળ જોઈએ, અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. અમુક અનિયમિત ક્રિયાપદો હોય છે તેના રૂપ બદલાય નહીં. કટનું કટ જ રહે, પૂટનું પૂટ જ રહે, રીડનું રીડ જ રહે, શર્ટનું શર્ટ જ રહે. હવે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઉત્તરો અને પ્રશ્નો.
સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ઉત્તરો અને પ્રશ્નો જોવાના છે કે હુ કટ ધ એપલ્સ, સફરજન કોણે કાપ્યા, તો અહીંયા હુથી પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપીએ ત્યારે આપણે અહીંયા નામ લખવું પડે, સમીર કટ ધ એપલ, સમીરે સફરજન કાપ્યા. હવે આ વોટથી પ્રશ્ન છે કે વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો. તમારે જ્યારે વોટથી પ્રશ્ન બનાવવાનો હોય તો આ વાક્ય રચના એ રાખવાની, વોટ પછી ડીડ પછી વ્યક્તિનું નામ અને છેલ્લે ક્રિયાપદ. છોકરીઓએ શું દોર્યું, તો ધ ગર્લ્સ ડ્રીવ અ રંગોલી. પ્રશ્નમાં ડીડ મૂક્યું છે તો જવાબ આપતી વખતે ડીડ નીકળી જાય અને આ જે ડ્રો ક્રિયાપદ આપ્યું છે એનું ભૂતકાળનું રૂપ અહીંયા લખવું પડે, ડ્રીવ. વેર ડીડ પવન ગો, આમાં પણ એવું જ છે બરાબર, પવન વેન્ટ ટુ સુરત. પ્રશ્નમાં ડીડ આપ્યું છે તો જવાબ આપતી વખતે ડીડ નીકળી જાય અને ગોનું ભૂતકાળનું રૂપ લખવું પડે. કોઈપણ પ્રશ્નનો જવાબ આપતી વખતે વ્યક્તિનું નામ વાક્યની શરૂઆતમાં જ આવે છે. વેન ડીડ અમર પ્લે ફૂટબોલ, તો અમર પ્લેડ ફૂટબોલ ઓન સન્ડે, આમાં પણ ડીડ કાઢી પ્લે ક્રિયાપદ આપ્યું છે તો એની પાછળ ઈડી લખવું પડે. હવે આ યસનો વાળા ક્વેશ્ચન છે કે જેનો જવાબ યસ અથવા નોમાં આવે, તો ડીડ ટપન રાઇટ અ પોયમ, તો યસ હી રોટ અ પોયમ. અહીંયા ડીડ આપ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું છે, જ્યારે આપણે એનો જવાબ આપીએ છીએ ત્યારે ડીડ નીકળી જાય અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું પડે. યસ હી ડીડ, એનો હકારમાં જવાબ યસ હી ડીડ, નો હી ડીડન્ટ, બરાબર. નો હી ડીડન્ટ રાઇટ અ પોયમ અથવા નો હી ડીડન્ટ. બીજો પ્રશ્ન, ડીડ ધ ચિલ્ડ્રન એન્જોય, શું બાળકોને મજા આવી, તો યસ ધે એન્જોયડ, હા તેમને મજા આવી. તમે આ રીતે પણ જવાબ આપી શકો, યસ ધે ડીડ, હા તેમને આવી. નો ધે ડીડન્ટ એન્જોય, ના તેમને મજા ન આવી, અથવા નો ધે ડીડન્ટ, ના તેમને મજા ન આવી, બરાબર. એક્સરસાઇઝમાં કશું કરવાનું નથી, કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. મેં તમને પહેલાં પણ કીધું, તમને ભૂતકાળના રૂપો આવડે તો તમને ભૂતકાળ આવડે. તો તમારે અહીંયા શું કરવાનું છે, ખાલી જગ્યાઓ આપી છે, કૌંસમાં ક્રિયાપદ આપ્યા છે, આના ભૂતકાળના રૂપો તમારે જવાબમાં લખવાના છે, જે તમારે લખી લેવાનો, હું ફોટો પાડીને મૂકી દઈશ. હવે પ્રશ્ન નંબર 2 છે, ફોર્મ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા WH ક્વેશ્ચનનો ઉપયોગ કરી ને પ્રશ્ન વાક્ય બનાવવાનો છે, તો વિભા બ્રોક ધ ગ્લાસ, બરાબર. વોટથી બનાવવાનું છે, તો સૌથી પહેલાં લખીશું વોટ, પછી ભૂતકાળમાં છે એટલે લખીશું ડીડ, પછી એમાં કયું છે છોકરા વ્યક્તિનું નામ વિભા, અને બ્રેક. ગ્લાસ લખવાનું નથી કારણ કે આપણે વોટને લઈને પ્રશ્ન બનાવ્યો છે, ગ્લાસ આપણને જવાબમાં મળે અને આપણે તો અહીંયા પ્રશ્ન બનાવવાનો છે, બરાબર. તો વોટ ડીડ વિભા બ્રેક, ડીડ લખ્યું છે એટલે આ બ્રોક જે ભૂતકાળ છે ને એનું અહીંયા વર્તમાન કાળ થશે. ધ મર્ચન્ટ સોલ્ડ ફ્રૂટ્સ, તો મર્ચન્ટની જગ્યાએ શું લખી દઈશું, હુ, અને સોલ્ડથી વાક્ય બેઠું, હુ સોલ્ડ ધ ફ્રૂટ્સ. ધ ડોગ સેટ ઓન ધ મેટ, વેરથી બનાવવાનું છે, તો વેર લખવાનું, પછી ડીડ, કયું નામ છે ધ ડોગ, અને સીટ, વેર ડીડ ધ ડોગ સીટ. ડીડ લખ્યું છે એટલે સેટનું વર્તમાન કાળનું રૂપ સીટ લખવાનું છે, બરાબર. હવે આપણે હુથી બનાવ્યું, વોટથી બનાવ્યું, વેરથી બનાવ્યું, હવે આપણે એક જોઈએ વેન વાળું વાક્ય, બરાબર. તારક એટ એપલ્સ યસ્ટરડે, તો જેવી રીતે વોટ અને વેરથી બનાવ્યું એવી જ રીતે વેનથી બનાવવાનું. પહેલે લખવાનું વેન, પછી ડીડ, પછી નામ લખવાનું તારક. એટ ભૂતકાળ છે પણ આપણે અહીંયા ડીડ લખ્યું છે એટલે અહીંયા એટનું ભૂતકાળ વર્તમાન કાળનું રૂપ આવશે, ઈટ એપલ્સ. વેન ડીડ તારક ઈટ એપલ્સ, બરાબર. આ રીતે વાક્યો તમારે કરવાના છે. હુથી પ્રશ્ન બનાવવાનો સૌથી સહેલો છે કે નામની જગ્યાએ હું મૂકવાનું, પછી ક્રિયાપદથી વાક્ય બેઠું, બરાબર. અને વોટ વેર અને વેનથી બનાવો છો તો આ રીતે વાક્ય રચના આવે, વોટ વેર વેન જે હોય એ, પછી ડીડ, પછી જે વાક્યમાં વ્યક્તિનું નામ આપ્યું હોય એ, પછી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ, અને પછી બાકીના શબ્દો. હવે અહીંયા જુઓ, રાઇટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો, યસ અને નોથી ઉત્તર લખવાના છે. તો જો ડીડ અમિત રાઇટ અ લેટર, શું અમિતે પત્ર લખ્યો, તો આપણે યસમાં પણ જવાબ આપવાનો અને નોમાં પણ. તો યસ હી રોટ અ લેટર, બરાબર. યસ હી રોટ અ લેટર, અમિત છોકરો છે એટલે આપણે અહીં હી લખ્યું છે. પછી નોથી બનાવવાનું, નો હી ડીડન્ટ રાઇટ અ લેટર, અહીંયા ડીડન્ટ છે એટલે જે અહીંયા રોટ આપ્યું છે ને એનું વર્તમાન કાળનું રૂપ આપણે લખીશું, બરાબર. રાઇટ અ લેટર, નો હી ડીડન્ટ રાઇટ અ લેટર. હજુ એક જોઈ લઈએ, ડીડ વી વિન ધ મેચ, તો યસ વી વન ધ મેચ. ડીડ નીકળી ગયું છે યસમાં એટલે વિનનું ભૂતકાળનું રૂપ વન લખ્યું છે, બરાબર. પછી એનો નકાર બનાવીશું, નો વી ડીડન્ટ વિન ધ મેચ, અહીંયા ડીડન્ટ લખ્યું છે એટલે વિનનું વિન જ, નો વી ડીડન્ટ વિન ધ મેચ. અહીંયા મોહન આપ્યું છે એટલે યસ નોમાં હી આવશે, સોનલ આપ્યું હોય તો પણ
शी आवे। हवे जुओ फॉर्म क्वेश्चन्स एंड राइट आंसर्स विथ यस एंड नो। आमा तमारे प्रश्न बनावानो छे डीड थी एनो हकार मां जवाब अने नकार मां जवाब। तो जुओ पहेलू ग्रैंडफादर टोल्ड अस अ स्टोरी। तो सौथी पहेला लखीशुं डीड, पछी लखीशुं ग्रैंडफादर। अहींया डीड लख्यू छे ने एटले टोल्ड नुं वर्तमान कालनुं रूप लखीशुं टेल। डीड ग्रैंडफादर टेल अस अ स्टोरी। तो यस ग्रैंडफादर बॉय छे एटले ही डीड, नो ही डीडंट। बस आटलू ज करवानुं छे। बीजू जोईए तारक कॉट ध बॉल। तो डीड पछी नाम लखवानुं तारक, डीड तारक। કોટનું વર્તમાન કાળનું રૂપ થશે કેચ, ડીડ તારક કેચ ધ બોલ। યસ હી ડીડ, નો હી ડીડન્ટ। બરાબર, આ બધા વાક્યો પણ એવી જ રીતે કરવાના છે। જો ગર્લનું નામ હોય તો તમારે શું લખવાનું, શી લખવાનું। બરાબર, અહીંયા ચિલ્ડ્રન આપ્યું છે તો અહીંયા તમારે ચિલ્ડ્રન નહીં લખવાનું પણ શું લખવાનું, ધે લખવાનું છે। આશા છે કે તમને ખબર પડી હશે। આના ફોટા પાડીને હું ગ્રુપમાં મૂકી દઈશ, તમારે લખી લેવાનું છે। થેન્ક યુ।